પેલા ગુજરાત ની છોકરીઓ ને બહુ પાતળી હોય અત્યારે તો એકદમ પૂરા આખા બ્રહ્મ લઈને ફર્યા કરે આવું બ્રહ્માંડ લઈને નહીં ફરવાનું હા તો કપાલ ભાતી કરવાનો તો મારા શ્રી આપ અમારે પાસે હરદ્વાર રહેજો અમે આપકો હમ સતાયુ દેખના ચાહતે ઓર સતાયુ અમારે युवराज जो है परेशान मत होना ये शतायु होंगे तो गादी आपको पहले ही दे देंगे कभी ये सोचे ये बाप तो गद्दी नहीं छोड़ा अच्छा नहीं <laughs> <laughs> तो हमारो थोड़ो सवा हसवा तो महाराष्ट्री हमारे खूब ऊर्जावान हैं तेजस्वी है और आपसे हम पहले भी मिले हैं लेकिन जैसे पहले मिले वैसे के वैसे आप तो अभी भी वैसे के वैसे ही हो हां दिया सर्टिफिकेट मिल गया हमको तो ऐसे और हमारे नितय स्वरूप दास जी महाराज इनका तो रोज आस्था पर महाराज हमारा प्रमोद जोशी आस्था चैनल का सीईओ है ये रोज इनका प्रवचन दिखाता है और लाखों करोड़ों लोग भगवान स्वामी की शिक्षाओं से लाभान्वित तो होते हैं तो इसके लिए भी आस्था चैनल के हमारे सीओ प्रमोद जोशी जी का भी बहुत बहुत अभिनंदन है तो देखो हम तो अब लास्ट में दो आह्वान सबसे करते हैं दर रोज एक कलाक और कलाक पंद्रह मिनट योग करवानो तो आप तो ही हम भगवान स्वामीनारायण के अष्टांग योग के साधक पूरे हो पाएंगे तो आज संकल्प लेके जाओ कि हमें पंद्रह मिनट तो कुछ नहीं होता अरे हम भी तो ये अभी हमारे पूज्य जो मंच संचालक सन्यासी हैं क्या नाम है नारायण चरण है महाराज कह रहे थे महाराज ने हजारों करोड़ का महाराज ये करीब पचास हजार करोड़ का पतंजलि का सारा साम्राज्य सारा अर्थ परमार्थ के लिए है सारा अर्थ परमार्थ के लिए है लेकिन ये सब करके भी हमारा योग जरूर करते हैं योग नहीं छोड़ना हाँ फिर ये महाराज हमको बोले बाबा जी आप स्पेशल फ्लाइट में आ रहे हो तीस चालीस लाख रुपए खर्चा लगेगा हम वड़ताल धाम से दे देंगे हमने कहा वड़ताल धाम लेने के लिए नहीं है ये देने के लिए है हाँ ए तो पंद्रह मिनट दर रोज योग करवानो एक और ईस्ट इंडिया कंपनी से अभी तक કોકાકોલા કોલા પીપસી બર્ગર પીઝા કોલગેન પેપ્સોડેન્ટ લાવ ડો ફો એ સબ વિદેશી કંપનીઓ આપણા દેશ કા પૈસા લૂંટ કે લે કે જતી હે ઇસલી સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવો એ ગૌરવ પણ આપણા હૈયા બહુ જોઈએ હા આપણા સ્વધર્મ સાથે રાષ્ટ્ર ધર્મ પણ સર્વોપરી છે એના રાષ્ટ્રની સમૃદ્ધિ માટે જે અહીંયા હું ગો ગો માતાનું પાલન કુદરતી ખેતી ખેતી જેવા અને જે મેં હું વાત કરી આપ આવ્યા હતા તારી હું બોલતો હતો જ્યાં જ્યાં સ્વામિનારાયણનું મંદિર છે વડતાલ ગાદી ના મંદિર છે ત્યાં ત્યાં ગોશાળા છે બહુ મોટી સેવા આપ કરી રહ્યા છો તે બદલ પુનઃ આપનું અભિનંદન बताने जय श्री राम जय श्री राम योगेश्वर भगवान श्री कृष्ण चंद्र की जय ओम नमः पार्वती हारा हारा हर हर महादेव स्वामीनारायण जय स्वामीनारायण महाराज आप पर दो शब्द कहो पची हमें आगे

એ ભાવ છે હું બહુ હૃદયથી એમનું સ્વાગત કરું છું અને એમને કહું છું કે વડતાલ ખાતે મોટો ઉત્સવ આવે આપ અચુક પધારીને સભાને ઉર્જાવાન બનાવો તો બાબા બે ચાર વર્ષમાં વૈશ્વિક લેવલનું એક મ્યુઝિયમ સ્વામિનારાયણના પ્રસાદીની વસ્તુઓનું મ્યુઝિયમ નિર્માણ થશે એ નિર્માણના પ્રસંગે પણ આપ શ્રી અવશ્ય પધારવાનું છે ભગવાનની કૃપાથી અનેક વૈદ પ્રસાદીની વસ્તુઓ છે અને અમારા જ્ઞાન જ્ઞાનજીવનદાસજી સ્વામી રિસર્ચ કરી કરીને એક એક પ્રસાદીની વસ્તુઓનું વર્ણન કરે છે અને બાબા જણાવું અમે જે હાર પહેર્યો છે ને એ પણ ભગવાન સ્વામિનારાયણે પહેરેલો હાર પ્રસાદીનો છે હા બાપ આપ આપનું આખું જીવન ભગવાનનું પ્રસાદીનું જીવન છે તો ફરી એક વખત બાબા રામદેવજી નું ખૂબ ખૂબ સ્વાગત એમને ખૂબ અમારા રોડા ધન્યવાદ અને ભગવાન એમને પણ ખૂબ વિશેષ બળ આપે અને આખા વિશ્વમાં એમનો જે નેમ છે નેમ પૂર્ણ કરે ભગવાન શ્રી હરે એવી પ્રાર્થના જય સ્વામી નારાયણ જય હો એક ગુજરાતી આવ્યો કાઠિયાવાડી હે કે કે સમજીએ તો હું પણ કરું એ કરવા લાગે તો પાછળથી ઘુમઈ દીધું આ લાડવા ખાવીને પાછળથી કપાળ વહતી કરે મારા દીકરા આગળ થી કરવાનું આ કપાલ ભાતી પાંચ દસ મિનિટ દરરોજ કરજો તો હું વાત કરતો હતો આપણા સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ બ્રહ્મચારી હતા ત્યારે આખા હિમાલયમાં ભ્રમણ કર્યું જ્યાં માઇનસ ફાઈવ ડિગ્રી માઇનસ ફિફ્ટી ડિગ્રી ટેમ્પરેચર હતું ત્યાં પણ નગ્ન તન હતા કોઈ વસ્ત્ર નહીં દિગંબર હતા એવા પરમ તપસ્વી આપણા ભગવાન હતા એટલે અષ્ટાંગ યોગ યમ યમ આસન પ્રણા પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિનો વિવેક વૈરાગ્ય નો અભ્યાસ કર્યો તો આજે સંકલ્પ લઈને જાઓ દિવતાબ્દી મહોત્સવ ઉપર કપાલ ભાતી દરરોજ પાંચ મિનિટ જરૂર કરજો નહી તો લિવર કિડની ગડબડ થશે બીપી શુગર થશે જાડિયા જાડિયા થશો અને મારી બહેનો તો બહુ પાછળથી દેખાય નહીં એ તો જાડી છે જ નહીં अनुलोम विलोम जो आ बहुत जबरदस्त तो आचार्य श्री महाराज हालता हालता बदर्निंग वॉक कर मोर्निंग वॉक करता करता मॉर्निंग वॉक करता करता अनुलोम विलोम थाय હાલતા હાલતા કપાલ ભાતી થાય તો આ ત્રણ બતાવ્યા ભગવાન સ્વામિનારાયણ જો કેટલા યશસ્વી છે આપણા ગુરુ આપણા ભગવાન આપણા આરાધ્ય જ્યારે યોગી નહી મહાયોગી છે તો આપણે પણ યોગી થવાનું છે રોગી નહીં થવાનું બસ એક વાત તો આ થઈ તો એ તો મેં નાનકડી વાત કરી ભસ્ત્રિકા કપાલ વાત અનુલોમ લોમ મે લોમ નહીં પછી ઓંકારની ગાયત્રીની ઉપાસના જેમ ભગવાન સ્વામી એણે કરી એમ કરવાનું પછી એક બે આસન થોડા તમને થોડુંક આસનનો બોધ થાય તો જ્ઞાન જીવન સ્વામી અમારે પાછળ છે એ તો એનાથી જ્ઞાન મળે યોગથી જીવન પણ મળે દરરોજ પહેલાં દિવાર સાથે પછી એમ જ કરી લેજો શીર્ષાસન દરરોજ આમ કરવાનું આટલું નિયંત્રણ હોવું જોઈએ પોતાના ઉપર નિયંત્રણ ના હોય ના શરીર ઉપર નિયંત્રણ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ મન ઉપર નિયંત્રણ સાધુ ને અને હરિભક્ત ને બંને ને આત્મ બંને આત્મ સંયમ હોવું જોઈએ આત્મ નિયંત્રણ જીતેન્દ્રિય બધાનું હોવું જોઈએ તો આ યોગ થી જીતેન્દ્રિયતા આવશે હા તો એ તો વાત થઈ થોડી યોગની હું યોગ વાત નહીં કરું તો પછી વાત પૂરી થાય નહીં આચાર્ય શ્રી અને પૂજ્ય સંતો મારો આ યોગની જે યોગ નું અભિયાન યોગની સેવા સુરત થી શરૂ થઈ હતી સુરત થી એટલે આ ગુજરાત મારી યોગની ની કર્મ ભૂમિ છે કર્મ ભૂમિ છે આજે યોગ આટલું યશસ્વી થયું છે આખા વિશ્વના બેસો દેશોના 200 કરોડથી વધારે લોકો યોગ કરતા થઈ ગયા છે આ સનાતન ધર્મની વિજય છે આ જે કાળ ચાલી રહ્યું છે આ સનાતનનો ગૌરવ કાળ છે અને સનાતનનો ગૌરવ કાળમાં આ દેશ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં અમે ધી મહોત્સવ કરી રહ્યા છે આ ઐતિહાસિક છે શાનદાર છે અને આય ધર્મનો મહાકુંભ અને આની સ્મૃતિઓ આપણા મનમાં તો અંતિમ શ્વાસ સુધી રહેશે જ રહેશે આ નાનકડા નાનકડા જો બાળકો છે દીકરીઓ છે सौ वर्ष सुदी आज द्विशताब्दी महोत्सव ने याद रखे इसलिए दिव्य भव्य आयोजन अभिनंदन इतना दिव्य और भव्य ये आयोजन और उसमें भी महाराज मैंने तीन चीजें यहां पर देखी मैं पूरी दुनिया में घूमता हूं बड़े बड़े उत्सवों में जाता हूं लाख लाख दो दो पांच पांच लाख लोगों के मैंने खूब कार्यक्रम किए करोड़ों लोगों के यहां तीन चीजें मैंने देखी

एनआरआईओ से लेकर के हमारे देश के भी जो बड़े बड़े श्रेष्ठी हैं, धनवान लोग हैं वो भी यहाँ पर हैं और महाराज मैं पूरा भ्रमण करके आया प्रदर्शनी देख के तो यहाँ जो साधारण माटे खूब खूब अभिनंदन कोई भेदभाव नहीं भगवान बढ़ा बराबर अरे स्वामीनारायण परंपरा में तो कोई भेदभाव छेज नहीं भेदभाव સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર દલિત પતિત બધાનો ઉદ્ધાર એટલે આ એકત્વનો કોઈ દર્શન તમે જોવાનું ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રી અને વચનામૃત માં જોવા માં મળે આપણે મેં ભણેલા છે હા મહારાજ ત્રીસ વર્ષ પહેલા એ અહીંયા આણંદમાં એક સંસ્થા છે અમારા મિત્ર છે જસભાઈ સાહેબ तो ए माने बुलावया हाता तो मैंने गुजराती में शिक्षा पत्री આપી હતી તો મે જે ગુજરાતી શીખ્યો ના એ શિક્ષા પત્રી ભણીને શીખ્યો તો ભગવાન સ્વામી નારાયણ કી કોઈ બહોત જ્યાદા ગ્રંથ ના પડે શિક્ષા પત્રી پڑھ લે અને મે મહારાચાર ભેદ પઢાઉં दर्शन उपनिषद पढ़ाऊं रामायण महाभारत भगवद गीता कंठस्थ है मैंने व्याकरण शास्त्र अष्टाध्यायी महाभाष्य पंचोपदेश पढ़ा है पंचदर्शन पढ़ा है पुराण भी गुरु कृपा से पढ़े इन सारे सनातन ग्रंथों का सार शिक्षा पत्री में है जय 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 हो जे हो स्वामीनारायण तो देखो और भगवान स्वामीनारायण ने जहां शिक्षा पत्री लिखी अभी भी मैं वहां दर्शन करके उस पवित्र मिट्टी को प्रणाम करके आया हमारे महापुरुषों ने कितनी तपस्या की है बहुत तपस्या की है और ये, ये मंदिर की जो मूर्ति है वो भगवान ने अब इतना पवित्र मंदिर जिसकी प्रतिष्ठा जिस मूर्ति का निर्माण स्वयं भगवान ने किया हो वो उसका दर्शन करना कितना बड़ा सौभाग्य है कोई सेठ आदमी पैसे वाला धनवान व्यक्ति जिसके पास हजारों लाखों करोड़ों की दौलत है वो सैकड़ों हजार करोड़ रुपए का मंदिर तो बना सकता है लेकिन वड़ताल धाम नहीं बना सकता हो, वड़ताल धाम नहीं बना भी सके कोई सेठिया कोई अहंकार है ना कि हमारे पैसे बहुत पैसा छे तारा पैसा एक को रानी हमारा भगवान અનંત સંપત્તિ સંપત્તિના ઐશ્વરના સ્વામી છે હે સ્વામિનારાયણ ભગવાને આપણને આ મંદિરનો સોગાત આપી છે એ આપણું સૌભાગ્ય છે તો જુઓ મેં કીધું કે મારે કેટલી દેર કેટલી વાર બોલવાનું છે કે તમારા માટે કોઈ સમયની મર્યાદા નહીં જેમ આપણે કાઠિયાવાડીમાં ભજન ગાવે ને અમે એક મારવાડી નું ભજન આપને સુનાવીએ દુનિયાધારીમાં હેરફેરમાં છે ને લોકો ફસી જાય જ્યાં ભગવાનથી દૂર તો ભગવાન બ્રહ્માનંદ સંત કી સોબત જન્મ સફળ કરલી છે બહુ સરસ ગાવ્યું હા તો દુનિયાદારીમાં સમજદારી થી ચાલવાનું હોય ને તો એક જ ઉપાય છે ગુરુ અને ભગવાનની શરણમાં રહો અને ગુરુને માનો કે ગુરુ ભગવાનની ઓળખાણ કરાવે પણ ભગવાનને સદા સર્વોપરી માનવાનો આ છે તત્વ ગુરુ ભગવત તત્વ તો શું કરવાનો આ દુનિયામાં છે ને બહુ ચકાચૂન છે તો શું એ હું તો અત્યારે ગુજરાતી પણ શીખી ગયું થોડું થોડું અને જયારે હું ગુજરાતમાં માં આવું તો થોડું મને ભ્રમ થઈ જાય કે હું કાઢવાડી છું કે મને પછી સાંજ પણ હાંજ કહેવાય સારું ને સારું કહેવાય ચાલો ને હાલો કહેવાય આમ પછી મારું જન્મ હરિયાણાના એક નાનકડા ગામડામાં થયું અને મારી માતાજી મારવાડની રાજસ્થાનની છે એટલે મારવાડી ભજન એક સુણાતી હા ચાલો મહારાજ તમારા દાસી આપને પણ પડા ઓર

એના લીધે જ અહિયાં એટલે બધા અમારા જ છો આપ તો અમારા અમારા પાસે એક પણ આચાર્ય છે આચાર્ય આચાર્ય વગર પતંજલિ યોગ પીઠ ચાલે છે ને એના પાછળ અમારા આચાર્ય શ્રી બાલકૃષ્ણ છે આચાર્ય શ્રી માર્ગદર્શન બધાને જોઈએ અમે હરિદ્વાર માં ગયા હતા ને ત્રીસ વર્ષ પહેલા સ્વામી નારાયણ પરંપરાની ઓળખાણ એ જ અમને આપી એટલે એ પણ બહુ જ નિર્દોષ બહુ જ વાલા સંત છે